પરિચય ટોપ દ્વારા ગવર્મેન્ટ જોબ પ્રાઇવેટ જોબ પાર્ટ ટાઈમ તેમજ ફૂલ ટાઈમ જોબની માહિતી આપી છે તમારો નાનો મોટો વ્યવસાય કરીને આવક કેવી રીતે મેળવી શકાય તેની માહિતી આપી છે જે તમને પસંદ પડશે તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તેમજ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અમારી સાથે લાસ્ટ સુધી જોડાયેલા રહેશો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં અગિયાર જગ્યાઓ પર ભરતીની માહિતી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ડેપ્યુટી કમાન્ડોમાં અગિયાર ખાલી જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસ મેથી બે જૂન સુધીમાં આપેલા સરનામા ઉપર ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે ભરતી સંબંધિત વિસ્તૃત માહિતી ઓફિશિયલી વેબસાઇટ પરથી મેળવી શકાશે શૈક્ષણિક યોગ્યતા સિવિલ એન્જિનિયરિંગમાં એમટેક કર્યું હોવું જોઈએ આ ઉપરાંત વધુ માહિતી મેળવવા વેબસાઇટ ઉપર જઈને મેળવી શકાશે વયમર્યાદા ઉમેદવારની ઉંમર પિસ્તાલીસ વર્ષથી ઓછી હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારને નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે સેલરી પસંદગી પામનાર ઉમેદવારોને મહિને રૂપિયા પંચોતેર હજાર સેલરી મળવાપાત્ર રહેશે આ રીતે અરજી કરો આ જગ્યા ઉપર કામ કરવા માંગતા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામા ઉપર હાજર રહેવાનું રહેશે ડીઆઈજીપી જીસી સીઆરપીએફ ઝારોદ કલા નવી દિલ્હી પસંદગી પ્રક્રિયા યોગ્ય ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુના માધ્યમથી કરવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણીસ પાંચ બે હજાર બાવીસથી બે જૂન સુધીમાં અરજી કરવાની રહેશે સિડેકમાં પ્રોજેક્ટ મેનેજર સહિતની છોતેર જગ્યાઓ ઉપર ભરતીની માહિતી સેન્ટ્રલ ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ પ્રોજેક્ટ મેનેજર જેમાં પ્રોજેક્ટ એન્જિનિયર સહિતની છોતેર જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી છે શૈક્ષણિક યોગ્યતા સંબંધિત વિષયમાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી વધુ માહિતી મેળવી શકાશે વયમર્યાદા ઉમેદવારની ઉંમર સાડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીઝ ઉમેદવારોએ પાંચસો રૂપિયાથી એપ્લિકેશન ફીઝ ભરવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારોને ફીમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે પસંદગી પ્રક્રિયા યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે આ રીતે અરજી કરો ઉમેદવારો ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખ તારીખ બાવીસ પાંચ બે હજાર બાવીસ સુધીમાં અરજી કરવાની રહેશે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન મલ્ટી સ્કિલ વર્ક્સની ત્રણસો બે જગ્યા ઉપર ભરતીની માહિતી બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન મલ્ટી સ્કિલ વર્ક્સની ખાલી જગ્યાઓ ઉપર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ માટે ઉમેદવારોએ ત્રેવીસ મે સુધીમાં અરજી કરવાની રહેશે ભરતી અંતર્ગત મલ્ટીસ્કિલ વર્ક્સ મેન્સની એકસો સુડતાલીસ જગ્યાઓ પર ભરતી થશે મલ્ટી સ્કિલ વર્ક્સ નર્સિંગ આસિસ્ટન્ટની એકસો પંચાવન ખાલી જગ્યાઓ ઉપર ભરતી થશે શૈક્ષણિક યોગ્યતા ઉમેદવારે એમએસડબલ્યુની જગ્યા માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ તેમજ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ તેમજ નેશનલ કાઉન્સેલિંગ ફોર ટ્રેનિંગ ઇન વોકેશનલ ટ્રેડર્સ સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ જ્યારે એમએસડબલ્યુ નર્સિંગ આસિસ્ટન્ટ માટે સંબંધિત વિષયમાં ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ આ સાથે નર્સિંગ મિડવાઈફ સર્ટિફિકેટ હોવું જોઈએ વિસ્તૃત જાણકારી નોટિફિકેશનમાં મેળવી શકાશે વયમર્યાદા મલ્ટી સ્કિલ મેન્સ માટે ઉમેદવારની ઉંમર અઢારથી પચીસ વર્ષ હોવી જોઈએ મલ્ટી સ્કિલ વર્ક્સ નર્સિંગ આસિસ્ટન્ટ માટે ઉમેદવારની ઉંમર અઢારથી સત્યાવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે સેલરી પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને પે સ્કેલ લેવલ એકને અનુરૂપ અઢાર હજારથી છપ્પન હજાર નવસો સુધીની સેલરી મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીસ જનરલ ઈડબલ્યુ એસ એક્સ સર્વિસમેન ઓબીસી ઉમેદવારો માટે એપ્લિકેશન ફીસ પચાસ રહેશે એસસી એસટી ઉમેદવારોને ફી ભરવાની નથી પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા તેમજ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પ્રેક્ટિકલ અને ટ્રેડ ટેસ્ટના માધ્યમથી પસંદગી કરવામાં આવશે કેટેગરી પ્રમાણે જગ્યાઓની માહિતી જનરલ કેટેગરીમાં બ્યાસી જગ્યાઓ પર ભરતી થશે એસસી માટે છપ્પન એસ ટી માટે અઠ્યાવીસ ઓબીસી માટે સો ઈ એસ માટે છત્રીસ જગ્યાઓ પર ભરતી થશે આ રીતે અરજી કરો ઉમેદવારોએ અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને આ સરનામે મોકલવાના રહેશે કમાન્ડ જી આર ઈ એફ સેન્ટર ધી કેમ પુણે ફોર વન વન ઝીરો વન ફાઇવ અરજી કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ પાંચ બે હજાર બાવીસ સુધીમાં અરજી કરવાની રહેશે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતની ઓગણીસ જગ્યાઓ ઉપર ભરતીની માહિતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં એન્જિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતની ઓગણીસ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે શૈક્ષણિક યોગ્યતા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બીએસસી કરેલું હોવું જોઈએ વયમર્યાદા ઉમેદવારની ઉંમર અઢારથી છવ્વીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીઝ એસસી એસટી એક્સ સર્વિસમેન ઉમેદવારોએ ફી ભરવાની નથી આ સિવાયની કેટેગરીના ઉમેદવારોએ ફીઝ રૂપિયા દોઢસો ભરવાની રહેશે આ રીતે અરજી કરો ઉમેદવારો ઓફિશિયલી વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા સ્કિલ ટેસ્ટ પ્રોફિશિયન્સી ટેસ્ટ ના માધ્યમથી પસંદગી કરવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર બાવીસ સુધીમાં અરજી કરવાની રહેશે મેકોન લિમિટેડમાં સેક્રેટરીની પોસ્ટ પર ભરતીની માહિતી મેકોન લિમિટેડે કંપની સેક્રેટરીની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે આ માટે ઉમેદવારોએ ઓગણત્રીસ મે સુધીમાં અરજી કરવાની રહેશે ભરતી અંગેની વિસ્તૃત માહિતી ઓફિશિયલી વેબસાઇટ પરથી મેળવી શકાશે શૈક્ષણિક યોગ્યતા ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સેક્રેટરીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ વયમર્યાદા ઉમેદવારની ઉંમર સત્તરથી પચીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ સેલરી પસંદગી પામનાર ઉમેદવારને મહિને રૂપિયા તેતાલીસ હજાર બસોથી તોંતેર હજાર સુધીની સેલેરી મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીઝ ઉમેદવારે એક હજાર રૂપિયા એપ્લિકેશન ફીઝ ભરવાની રહેશે આ રીતે અરજી કરો ઉમેદવારે ઓફિશિયલી વેબસાઇટના માધ્યમથી અરજી કરવાની રહેશે પસંદગી પ્રક્રિયા યોગ્ય ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર બાવીસ સુધીમાં અરજી કરવાની રહેશે સીસીઆઈમાં એન્જિનિયર સહિતની છેતાલીસ જગ્યાઓ પર ભરતીની માહિતી સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એન્જિનિયર ઓફિસર સહિતની છેતાલીસ જગ્યાઓ ઉપર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે આ જગ્યા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ એકત્રીસ મે સુધીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે શૈક્ષણિક યોગ્યતા ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ સીએ એમબીએની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ શૈક્ષણિક યોગ્યતા સંબંધિત વિસ્તૃત જાણકારી ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે વયમર્યાદા ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે આ રીતે અરજી કરો ઉમેદવારોએ એપ્લિકેશન ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો જોડીને અંતિમ તારીખ પહેલાં આપેલા સરનામા ઉપર ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે મેનેજર સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પોસ્ટબોક્સ નંબર થ્રી જીરો સિક્સ વન લો રોડ પોસ્ટ ઓફિસ નવી દિલ્હી વન વન ઝીરો જીરો જીરો થ્રી સેલરી ઉમેદવારને મહિને રૂપિયા ત્રીસ હજારથી ચાલીસ હજાર સુધીની સેલેરી મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીઝ જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે એપ્લિકેશન ફીઝ રૂપિયા સો રહેશે એસસી એસ ટી પીડબલ્યુડી ઉમેદવારો માટે ફી ભરવાની નથી પસંદગી પ્રક્રિયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારોને પસંદગી માટે મેડિકલ એક્ઝામિનેશન તથા ઇન્ટરવ્યૂના માધ્યમથી પસંદગી કરવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ પાંચ બે હજાર બાવીસ સુધીમાં અરજી કરી શકાશે ઇન્ડિયન આર્મીમાં મિલિટરી નર્સિંગ સર્વિસ માટે બસો વીસ જગ્યાઓ પર ભરતીની માહિતી ઇન્ડિયન આર્મી મિલિટરી નર્સિંગ સર્વિસે બીએસસી કોર્સ બે હજાર બાવીસ માટે મહિલા ઉમેદવારોની અરજી મંગાવી છે ભરતી અંતર્ગત બસો વીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ઈચ્છુક ઉમેદવારોએ એકત્રીસ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોને આર્મીની છ સંસ્થામાંથી બસો વીસ સીટ પર એડમિશન આપવામાં આવશે આ સંસ્થાઓ પુણે કલકત્તા નવી દિલ્હી લખનઉ અને બેંગ્લોરમાં આવેલી છે માત્ર અપરિણિત ડિવોર્સી કે વિધવા મહિલા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિલિટરી નર્સિંગ સર્વિસ ભરતી પરીક્ષા બે હજાર બાવીસના માધ્યમથી આર્મર ડી ફોર્મસી મેડિકલ સર્વિસના ચાર વર્ષમાં બીએસસી નર્સિંગ કોર્સમાં પ્રવેશ મળશે કોર્સ પૂરો કર્યા બાદ ઇન્ડિયન આર્મીની મિલિટરી નર્સિંગ સર્વિસમાં સ્થાયી કે શોર્ટ સર્વિસ કમિશન જોબ મળવાપાત્ર રહેશે શૈક્ષણિક યોગ્યતા ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી સાથે ધોરણ બાર પાસ પચાસ ટકા માર્ક સાથે કરેલું હોવું જોઈએ આ સાથે નીટ પણ ક્વોલિફાય કરેલું હોવું જોઈએ વિસ્તૃત જાણકારી ઓફિશિયલી વેબસાઇટ પરથી મેળવી શકાશે મર્યાદા ઉમેદવારની જન્મ તારીખ એક ઓક્ટોબર ઓગણીસો સત્તાણું અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પાંચની વચ્ચે હોવી જોઈએ એપ્લિકેશન ફીઝ એસસી એસટી ઉમેદવારો માટે ફી ભરવાની નથી આ સિવાયની કેટેગરીના ઉમેદવારોએ એપ્લિકેશન ફીઝ રૂપિયા બસો ભરવાની રહેશે પસંદગી પ્રક્રિયા ઉમેદવારોનું સ્ક્રીનિંગ નીટ યુઝી બે હજાર બાવીસના આધારે કરાશે ત્યારબાદ ઉમેદવારોને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે સેલેરી પસંદગી પામેલા ઉમેદવારોએ નક્કી કરાયેલા નિયમ અનુસાર પ્રતિમાસ વેતન આપવામાં આવશે આ રીતે અરજી કરો ઇચ્છુક ઉમેદવારોએ ઓફિશિયલી વેબસાઇટના માધ્યમથી અંતિમ તારીખ પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ પાંચ બે હજાર બાવીસ સુધીમાં અરજી કરવાની રહેશે આ હતી નોકરીઓની ભરતીની માહિતી જેમાં પોસ્ટ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ સેલેરી અને કંપનીમાં અરજી કરવાની માહિતી અમે આપી છે જે તમને પસંદ પડશે અમારી સાથે લાસ્ટ સુધી જોડાયેલા રહેવા માટે ધન્યવાદ ફરી મળીશું ખૂબ ઝડપથી નવી માહિતી સાથે